બોટાદ જિલ્લાના સર્વા ગામે ખેડૂતોએ અને ગામલોકો દ્વારા 72 કલાક સુધી મહાદેવને રીઝવવા માટે અને મેઘરાજાને રીઝવવા માટે મહાદેવના જાપ શરૂ કર્યા. બોટાદ જિલ્લાના સારવા ગામે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરે વરસતા ખેંચાયેલ વરસાદ, જેમાં સરવા ગામના ખેડૂતોએ અને ગામના લોકો દ્વારા 72 કલાક સુધી મહાદેવને રીઝવવા માટે અને મેઘરાજાને રીઝવવા માટે મહાદેવના જાપ શરૂ કરાયા છે. અત્યાર સુધીમાં તરવાર બિયારણ બગડી ગયા છે અને હવે વરસાદ નો આવે તો ચોથી વાર બિયારણ બગડે નહીં તેને લઈને શરૂ કર્યા છે મહાદેવના જાપ અને રામધૂન. બોટાદ જિલ્લા અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ થયો નથી. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામના ખેડૂતોએ જણાવેલ કે છેલ્લા 4 વર્ષથી ગામોમાં વરસાદ ઓછો હોવાથી અમારા ગામોમાં વિકટ પરિસ્થિતિ ઉભી થવી પડે છે. બોટાદ જિલ્લાના સરવા ગામ પાસે આવેલ ગામો કુંભારા નાના પાડ્યાદ ભડલા બોડી પીપડી આવેલ છે, ત્યારે અત્યાર સુધીમાં છૂટો છવાયો વરસાદ થયો છે. રવિશંકરભાઈ લાલજીભાઈ, ગામ સરવા, તાલુકો જિલ્લો બોટાદ. અત્યારે હાલ સરવા ગંગેશ્વર મહાદેવ મંદિરે અમે સરવા ગામ સમસ્ત બધા ગામના ભેગા મળી અને 72 કલાકનો ગંગેશ્વર મહાદેવનો જાપ ચાલુ રાખેલ છે. કારણ કે આ વરસાદ અધર ચડી ગયો છે એટલે ખેડૂતમાં અમારે બહુ મોટી ચિંતા છે. અને બીજી ત્રીજી વખત તો ખેડૂતે બિયારણ સોંપી દીધા છે અને ફેલ પણ થઈ ગયા છે. એટલા માટે ભગવાન રીઝે એટલા માટે 3 દિવસનો જાપ કરવાનું ગોઠવેલ છે અને ભગવાન સારો વરસાદ આપે. મારું નામ શાસ્ત્રી જિજ્ઞેશભાઈ ભટ્ટ, ગામ મારું સરવા. સરવાની અંદર રહું છું અને કથા નહીં વાંચું છું. બીજા નંબરની અંદર કે આ વરસાદ ખેંચાતા એક મનની અંદર અમારા બ્રાહ્મણો દ્વારા મને સંકલ્પ થયો કે ભાઈ આ મહાદેવને મનાવવા માટે અમે અહીંયા 72 કલાક કન્ટિન્યુ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાથ ધૃતિયોર મોક્ષ યમામૃતાદ આ મંત્ર દ્વારા મહાદેવને મનાવવાની પૂરી કાંક્ષા અને આ કોઈ એકનું નથી, આ જીવદયા આ તમામની માટે છે. આ કોઈ આયા જપ કરીને આવે એવું કોઈ વસ્તુ નથી. આ તમામ સર્વજનોનું કલ્યાણ થાય એટલા માટે આ વસ્તુ ગોઠવેલી છે. અસ્તુ, જય સિયારામ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અભિષેક ગોંડલિયા, બોટાદ.